नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ प्रकरण गुणोत्तर अने प्रमाण एमां आपणे अत्यारे एकांतम पद्धतिने लगता दाखलाओ छे ए आपणे समझवाना छे। एकांतम पद्धति एटले शुं, एनो उपयोग केवी रीते करवो, वधारे खूब सारी रीतनी माहिती छे ई आनी आगळनो जे विडियो हतो एमां आपणे समझावेलू छे। तो एना ज लगता दाखलाओ छे ए हवे आपणे आ प्रकरण में समझवाना छे। तो चलो शुरू करिए। दाखला नंबर एक, छेल्ला त्रण दिवस में 276 मिलीमीटर वरसाद पड़ियो, तो आखा अठवाडिया दरमियान केटलो वरसाद पड़ियो हशे? अहीं एक नोंध आपेली छे कि वरसाद एक सरखा दरे पड़े छे एम धारो। અહીંયા છેલ્લા ત્રણ દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો છે, તો આખા અઠવાડિયા, અઠવાડિયાની અંદર દિવસ કેટલા હોય? સાત, તો આપણે સાત દિવસમાં કેટલો વરસાદ પડ્યો ને એ શોધવાનું છે। તો આના માટે આપણે એકાંતમ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે, એટલે કે એક દિવસમાં કેટલો વરસાદ પડ્યો ને એ પહેલા શોધવું પડશે આપણે। તો આપણે અહીં જોઈએ હવે પેલા કે ત્રણ દિવસનો વરસાદ કેટલો છે? 276 મિલીમીટર। પછી આપણે શોધવું પડે એકાંતમાં પદ્ધતિનો ઉપયોગ, એક દિવસમાં કેટલો વરસાદ પડશે? તો 276 ભાગ્યા 3 કરવા પડે। હવે આનો ભાગાકાર કરી લેવાનો અને એનો જે આવે તે જવાબ લખીને દેવાનો, તો એનો જવાબ આપણને અહીં મળે છે 92। ત્યાર પછી હવે આખા અઠવાડિયાનું કીધું છે, તો અઠવાડિયાની અંદર દિવસો કેટલા હોય? સાત, તો અહીંયા સાત દિવસનો વરસાદ કેટલો? તો એ જાણવા માટે આપણે સાત અને 92નો ગુણાકાર કરવો પડે। જો તમને આનો ગુણાકાર મોઢે આવડે તો મોઢે કરવો, જો એમ ન આવડે તો બાજુમાં પેન્સિલથી કે બોલપેનથી ગુણાકાર કરી અને આનો જવાબ લખવાનો થાય, તો આનો જવાબ આવે છે 644। તો આપણે હવે ફાઇનલ આન્સર કઈ રીતે લખવાનો? તો કે ત્રણ દિવસ દરમિયાન પડેલ વરસાદ 276 મિલીમીટર અને આખા અઠવાડિયા દરમિયાન પડેલ વરસાદ કેટલો? તો કે 644 મિલીમીટર જેટલો વરસાદ પડે છે। સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં, હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે ધોરણ 6 ગણિત પ્રકરણ 12, એનો વિડિયો ભાગ નંબર 14 છે, જેમાં આપણે એકાંતમ પદ્ધતિનો ઉપયોગ કરી અને દાખલાઓ ગણવાના છે। તો હવે દાખલા નંબર બીજો જોઈએ। છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો, જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થયો હોય? તો અહીંયા પણ આપણે 30 દિવસમાં તાપમાન કેટલું છે? તો કે 15 અંશ સેલ્સિયસ છે। હવે 10 દિવસમાં કેટલું ઘટ્યું ને એ આપણે નોંધવાનું છે, પણ એના માટે આપણે એકાંતમ પદ્ધતિ વાપરીશું, એટલે કે એક દિવસમાં તાપમાન કેટલું ઘટે છે એ પહેલા શોધવું પડશે। તો ચાલો એ શરૂ કરીએ હવે આપણે। તો અહીંયા આપણે 30 દિવસમાં તાપમાનનો ઘટાડો કોઈ 15 ડિગ્રી સેલ્સિયસ, પછી બીજું એકાંતમ પદ્ધતિ એટલે કે એક દિવસમાં તાપમાનનો ઘટાડો કેટલો, તો 15/30 કરવા પડશે। 15 × 30 એટલે આનો જવાબ આવશે 1/2 જવાબ આવે, 1/2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે। હવે આપણે શોધવાનું શું કીધું છે? તો કે 10 દિવસમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થાય? તો અહીંયા શોધવાનું કે 10 દિવસમાં તાપમાનનો ઘટાડો બરાબર 10 અને 1/2 નો ગુણાકાર કરવો પડે,
तो अहीं आपणे बे पंचा दस थई जाय, एटले आपणो जवाब छे अहीं केटलो आवे छे, पांच आवे छे, 5 डिग्री सेल्सियस घटशे 10 दिवसमां। એનો ફાઇનલ આન્સર આટલું થઈ ગયા બાદ આપણે છેલ્લું વાક્ય લખવું પડે કે 30 દિવસમાં તાપમાનનો ઘટાડો 15 ડિગ્રી સેલ્સિયસ અને 10 દિવસમાં તાપમાનનો ઘટાડો 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો થઈ જાય છે। ત્યાર પછીનો દાખલા નંબર ત્રીજો, રીના 3 મહિનાનું ભાડું ₹7,500 ચૂકવે છે। જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? આ દાખલાની અંદર પહેલા શું કામ કરવું પડશે? 3 મહિનાનું ભાડું તો ₹7,500 આપેલું છે, તો એકાંતમાં પદ્ધતિને આધારે શું કામ કરશું આપણે? 1 મહિનાનું ભાડું કેટલું ચૂકવવું પડે છે રીના બેનને એ આપણે શોધવું પડે, અને એના પછીનું કામ શું કરવાનું છે? તો કે આખા વર્ષ દરમિયાન, હવે આખા વર્ષમાં મહિનાઓ કેટલા આવે? 12, બરાબર, સાચું। તો આપણે જે 1 મહિનાનું ભાડું જે મળે છે એને ગુણાકારમાં 12 કરી નાખીએ એટલે આપણો જવાબ મળી જાય। તો ચાલો શરૂ કરીએ હવે કે 3 મહિનાનું ભાડું ₹7,500, તો 1 મહિનાનું ભાડું કેટલું? તો કે 7,500 અને એના છેદમાં 3 થશે। હવે આનો જવાબ મૌખિક આવડી શકે તમને, 25 એકા 25 ને 25 2 ફેરે એટલે 50 થઈ જાય, અને 25 3 વખત એટલે 75 થઈ જાય, એટલે 25 તરી એટલે 25 અને 2 શૂન્ય એટલે ₹2,500 થાય 1 મહિનાનું ભાડું। હવે આપણે 12 મહિનાનું ભાડું, કારણ કે 1 વર્ષનું કીધું છે ને, આખા વર્ષ દરમિયાન તેણે કેટલું ભાડું ચૂકવેલ હશે, તો 12 મહિનાનું ભાડું એટલે આપણે અહીંયા શું કરવું પડશે? તો કે 12 × 2,500, તો 25 × 12 કરો એટલે 300 અને 2 શૂન્ય લાગુ પડી જાય, એટલે આપણે જવાબ જે અહીં મળશે એ ₹30,000 થશે આખા વર્ષનું ભાડું। તો આપણે ફાઇનલ આન્સર છેલ્લું વાક્ય કેવી રીતે લખશું? 3 મહિનાનું ભાડું ₹7,500 અને આખા વર્ષનું ભાડું, તો કે આખા વર્ષનું ભાડું છે એ ₹30,000 થશે। ત્યાર પછીનો દાખલો જોઈએ હવે, દાખલા નંબર 4। જો 5 ડઝન કેળાની કિંમત ₹180 હોય તો ₹90માં કેટલા નંગ કેળા ખરીદી શકાય? અત્યાર સુધીના જેટલા દાખલા હતા એ દરેકમાં કંઈક એક સરખી જ મેથડ આવતી હતી, પરંતુ આની અંદર થોડોક એવો ફેરફાર છે, એટલે ધ્યાનથી સમજવો, જાણવો જરૂરી છે આ વિડીયો। હવે અહીંયા સાંભળો, જો 5 ડઝન કેળાની કિંમત, હવે ડઝન એટલે કેટલા એ આપણને ખબર હોવી જોઈએ પહેલા તો, આપણે જો મમ્મી કે પપ્પા સાથે ક્યારેક બજારમાં કોઈ ખરીદી કરવા જાય ધારો કે, તો એમાં આપણને આવો આવે ઘણી ફેરે કે આ કેરી છે એ ડઝનનો શું ભાવ છે, આ કેળા છે તો ડઝનનો શું ભાવ છે, તો 1 ડઝન એટલે કેટલા નંગ થાય? તો 1 ડઝન એટલે 12 નંગ થાય। તો આપણે અહીંયા કેટલા આપ્યા છે? 5 ડઝન કેળા આપેલા છે, તો 12 × 50 60, 60 કેળાની કિંમત ₹180 થાય। પછી આપણે આપણી એકાંતમાં પદ્ધતિ વાપરવી પડે કે તો 1 કેળાની કિંમત કેટલી થાય, અને 1 કેળાની કિંમત કેટલી થાય એના આધારે પછી ₹90માં કેટલા નંગ કેળા ખરીદી શકાય એ પણ ગણતરી કરી શકીએ। તો ચાલો શરૂ કરીએ। પહેલું વિધાન, 5 ડઝન કેળા, 5 ડઝન કેળા એટલે શું? તો કે 12 × 5 એટલે 60 નંગ કેળા મળે આપણને। હવે આપણે વાક્ય લખીએ, 60 નંગ કેળાની કિંમત ₹180 છે, તો આવા 1 નંગ કેળાની કિંમત કેટલી થાય? તો એના માટે ભાગાકાર થશે 180 અને 60 નો।
શૂન્ય શૂન્ય ઉડી જાય તો છ તરી 18 થઈ જાય, એટલે એનો જવાબ આવે આપણને 3 રૂપિયા. એક નંગ કેળાની કિંમત રૂપિયા 3 છે. હવે અહીંયા આ વાક્યને ધ્યાનમાં રાખજો ખાસ. રૂપિયા 3માં મળતું કેળું કેટલું? 1. તો હવે અહીંયા શું પૂછેલું છે? તો રૂપિયા 90માં મળતા કેળા કેટલા? તો આપણે અહીંયા છે એ દાખલાને ચોકડી ગુણાકાર જેવી રીત કરવી પડે, 90 × 1 કરવા પડે, અને આ 3 છે ને એ ક્યાં જાય? છેદમાં જાય. તો અહીં 3 × 9 એટલે 30 થઈ જાય, અને 30 × 1 કરો એટલે જવાબ આપણો છેલ્લો આવે 30. તો રૂપિયા 90માં મળતા કેળા કેટલા? તો કે 30 નંગ કેળા મળ્યા આપણને. તો આપણું છેલ્લા વિધાન કઈ રીતે લખવાનું? તો કે રૂપિયા 90માં 30 નંગ કેળા ખરીદી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં કુલ આવા આપણી પાસે 15 વિડીયો છે. આપણે આ વિડીયો ભાગ નંબર 14 નિહાળ્યો, એકાંતમાં પદ્ધતિના વ્યવહારિક દાખલા. આવા જ દાખલાઓ છે હજી વિડીયો 15માં પણ છે, એ આપણે ચોક્કસ નિહાળજો. દરેક વિડીયો સ્ટેપ બાય સ્ટેપ છે. પેલો વિડીયો જોશો તો બીજો સમજવામાં સરળતા રહેશે, બીજો વિડીયો જોશો તો ત્રીજો વિડીયો સમજવામાં સરળતા રહેશે. એમ ક્રમિક રીતે વિડીયો જોતા જશો તો તમને આ પ્રકરણ સમજવામાં ખૂબ સરળ અને સહેલું લાગશે. ને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક પણ કરજો. બાય બાય. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.